સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં, હું ચોવીપુર પ્રજાપતિ. આજે નવલી નવરાત્રિનું આઠમું નોરતું. આઠમા નોરતે આપણે વાંકાનેર શહેરમાં આવેલી જે પ્રાચીન ગરબીઓ છે તેની મુલાકાત માટે આવ્યા છીએ. ત્યારે આપણે ભાટિયા સોસાયટીમાં આવેલી છીએ. આ ભાટિયા સોસાયટીમાં કેટલા વર્ષથી ગરબી થાય છે, શું કાય છે, કેવી રીતે છે આયોજન, તેના વિશે વાત કરીશું. તમારું નામ કહેજો. મારું નામ પ્રદ્યુમનસિંહ જાડેજા. નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ આયોજિત નવરાત્રિ મહોત્સવ 2023. અમે 8 વર્ષથી આ ગરબી કરી છીએ અને અમારી ગરબી છે ટોટલી એમ કે પ્રાચીન ગરબી છે. દીકરીઓ જ બારાઓ આની અંદર ભાગ લે છે અને નવે નવ દી અમારા અલગ અલગ જનતાને બધાને જાગૃત કરવા માટેના અલગ અલગ બધા પ્રોગ્રામ હોય છે. માની લો દેશભક્તિના હોય, પર્યાવરણ માટેના હોય, ગૌરક્ષક માટે હોય અને
માતાજીના છે, પતિ રાજાનું પતન છે, નવ દુર્ગા રાસ છે, મહાકાળી રાસ છે અને મેલડી રાસ આજે જે રજૂ કરવાના અમે મેળવી રહ્યા, એટલે અમે કાંઈક ને કાંઈક સમાજને જાગૃતતા લાવવા માટે અમે આવા નવા નવા પ્રોગ્રામ કરીએ છીએ. અને આ વખતે અમારે એક સરસ પ્રોગ્રામ હતો 5મા નોરતે, જે ગામડા દિવસે ને દિવસે લુપ્ત થતું જાય છે. માણા પોતાના વૈભવ મેળવવા માટે ગામડું છોડી અને સિટીમાં સિટી તરફ વળ્યા છે ને ત્યાં ખરેખર આમ જુઓ તો એમાં નિષ્ફળતા જાય છે. ને છેલ્લે તમે મીડિયાનો મારફત કહેવા માગું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો એવો એક 12 મહિને આપણે સુસાઇડ કરેલા કેસ 3 લાખની અંદર હોય છે, તો એની અંદર માત્ર નવસારી અને સુરતની અંદર જ 1 લાખ માણસ મળે છે. શેના હિસાબે કે પોતાનું વેબ સ્ટેટસ દેખાડવા માટે પોતાનું માણસનું જીવન ચરિત્ર એટલું ઊંચું થઈ ગયું છે કે જે મોંઘવારીને અને પોતાનો કર્જમાં ડૂબી રહીને છેલ્લે હવે આત્મવિલોપન કરવાનું એવું કરે, એના માટેનો અમે સારો એક પ્રોગ્રામ કર્યો હતો એ પણ કરી હતી. અને કાલનો અમારો જે કોન્સેપ્ટ છે, એટલે તમે મીડિયા મારફત મોરબી અપડેટમાં હું તમને કહું, તમે પણ ભવિષ્યમાં એવું ક્યારેય આવો નહીં જોયું હોય, કેમકે પોલીસ આજે તમે શહીદોના જોયા હશે આ જોયે છે, પણ પોલીસનો કોન્સેપ્ટ જે અમારો છે ખાખીની ખુમારી એ તમે મોરબી જિલ્લામાં તો નહીં પણ હું એમ કહું સૌરાષ્ટ્રમાં ક્યાંય આ નહીં હોય. અને પહેલીવાર અમે આ નર્મદેશ્વર મિત્ર મંડળ આયોજિત જે ગરબી મંડળ છે એના દ્વારા અમે પહેલીવાર કરી છીએ પોલીસમાં માટેની ખાખીનો ખુમારી. એટલે શું કાર્યક્રમ? ખુમારી ખાખીની ખુમારીની અંદર એ અમારે જે અત્યારે માની લ્યો તમે કે અત્યારે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાની અંદર જે ફોલ્ડ થાય છે અને જેટલું સારું છે એટલું નુકસાન જ છે, એટલે અમે એના થકી અમે જાગૃતતા લાવવા માગીએ કે દીકરીઓને તમે મોબાઈલ આપો તો ભલે ઉપયોગ કરવો સારો જ છે, અત્યારે આધુનિક યુગ છે તો મોબાઈલનો ઉપયોગ સારો રહે, પણ ઇન્સ્ટાગ્રામ છે સોફ્ટવેર આ બધાની અંદર દીકરીઓને ફોર્ડ તરીકે લાલચમાં ફસાવે છે. અને છેલ્લે કે આપણે લવ જેવા જેવા કેસો ઘણા થાય છે અને મોરબી જિલ્લામાં આપણે અત્યારે માની લો કે દર વર્ષે 6-7 લવ જેવા થાય છે, એના માટે બીજા નંબરમાં ટ્રાફિક અને એની સમસ્યા નિવારણ પોલીસ દ્વારા વારંવાર તમને આવા કેમ્પ દ્વારા કરે છે. હજારો માતાઓના પુત્ર વ્યાઈ ગયા, બહેનોના ભાઈઓ વ્યાઈ ગયા અને દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે તેનું નિર્દેશન કરવામાં આવે છે. અને કાલે શહીદ પ્રોગ્રામ બી છે, શહીદ અને શ્રદ્ધાંજલિ એ પણ અમારે કાલનો છે. અને કાલે અમે નવ દુર્ગા રાસ જે અમારું દર વખતે અમે પ્રાચીનતાથી મુજબ એનું જે માનું પ્રાગટ્ય છે એ આગું પ્રાગટ્ય અમે દેખાડશું. અને દિવસે દિવસે અમારે આ બધા પ્રોગ્રામ હોય છે અને પગની જાગૃતતા કરવા માટે આ બધા બેનર મારેલા જ છે એક એક વસ્તુ. આની અંદર તમે પોલીસ સ્ટેશનથી માની બધું જાગૃતતા સહિતતા ગૌધન બચાવો, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો આ બધા પ્રોગ્રામ અમે દર વર્ષે કરીએ છીએ. અને કોરોના કાળમાં પણ અમારે આ ગ્રુપનું બહુ યોગદાન રહ્યું છે અને માતાજીની મહેરબાની છે કે અમે જે આપણા આદિ અનાદિ પ્રાચીન જે ગરબી આવે છે એ ગરબીના ઢબેથી જ અમે ગરબી કરવા માગીએ છીએ. પ્રાચીન ઢબે રાસ લેવામાં આવે છે અને ધાર્મિકતાની સાથે સામાજિક કાર્યો પણ જે કરવામાં આવે છે, લોકોને જે સમાજ ઉપયોગી કાર્યો છે કે મોબાઈલથી દૂર રહેવું જોઈએ, ટ્રાફિક અવેરનેસ રહેવું જોઈએ સહિતના જે સામાજિક કાર્યો છે તેનો પણ જે અહીંયા લોકોને જે સામાજિક કાર્યો કરવા જોઈએ અને સામાજિક જે આ ટ્રાફિક અવેરનેસથી શું થાય વગેરે અંગેનો પણ જે છે તે અહીંયા લોકોને માહિતી આપવામાં આવે છે. તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી સાથે ખૂબ ખૂબ આભાર.